આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતના વરાછા વિસ્તારમાં માથાફારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા આણી મંડળીએ રેતી કપચીના વેપારીને ફરિયાદ પાછી ખેંચવા બાબતે માર મારી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. જે મામલે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને હત્યા, લૂંટ અને અપહરણ જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં માથાભારે તત્વો ફરી એકવાર પોત પ્રકાશ્યું હતું. સુરત ગોરાટ રોડના રેતી કપચીના વેપારી શાહિદ ગોડીલ સાથે થોડા સમય પહેલા અહમદ બેગવાડા સાથે ઝઘડો થયો હતો, જેમાં બેગવાડાએ શહીદને ચપ્પુ માર્યું હતું, જે અંગે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર વિવાદ દરમિયાન એક વખત માથાભારે અલ્તાફ પટેલનો શાહિદ પર ફોન આવ્યો હતો અને કંઈ કામ હોય તો કહેજો, હું તમારી સાથે છું, તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. ફરિયાદી શાહિદ સબ્બીર ગોડીલ, કે જેઓ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહે છે, આજથી 6-1 મહિના પહેલા અહેમદ નાસિર બેગાવાલાએ તેઓના ઉપર ચપ્પુથી હુમલો કરેલો. તે બાબતે આ ફરિયાદી શાહિદ ગોડીલે અહેમદ નાસિર બેગાવાલાના વિરુદ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 324 મુજબની ફરિયાદ આપેલી અને એ ફરિયાદ અનુસંધાને રાંદેર પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી. ત્યારબાદ આ ફરિયાદીએ જે ફરિયાદ આરોપીઓના વિરુદ્ધમાં આપેલી હતી એ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે અને આ ફરિયાદી જે રેતીનો કે જે ધંધો કરે છે એ સુખેથી ધંધો કરે અને એમને હેરાન ના કરે એના માટે ખંડણી પેટે પૈસા માગવા માટે આરોપીઓ છે અલ્તાફ પટેલ, વિપુલ ગાજીપરા, અબ્દુલ્લા ડાંગર, અજય તથા એક ભૂરા શેખ નામના ઈસમે. આ બધા આરોપીએ ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હેમમાન રોડ ઉપર રેલવે સ્ટેશન નો પ્લેટફોર્મ નંબર 4 નો જે વિસ્તાર પડે છે ત્યાં ફરિયાદીને બોલાવેલા, ત્યારબાદ એને બળજબરી પૂર્વક બેસાડી રાખેલા અને ખંડણી પેટે પૈસા આપવા અને આ ફરિયાદીએ જે ભૂતકાળમાં આ અહેમદ બેગાવાલાના વિરુદ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરેલી હતી એ પાછી ખેંચી લેવા માટે એને માર મારેલો, તો એ બાબતે આ ફરિયાદીએ આરોપીઓના વિરુદ્ધમાં ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તમામ આરોપીઓના વિરુદ્ધમાં આઈપીસી 323, 342, 387, 143, 147, 148, 149 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ બાબતની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.